કલમ 370 હટાવ્યા બાદ ઉમર અબ્દુલ્લાએ આજે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ ઉપરાંત સુરેન્દ્ર ચૌધરીએ જમ્મુ કાશ્મીરના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ શ્રીનગરમાં સીએ કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે ઉમર અને તેમના મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મહત્વનું છે કે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લા પ્રથમ વખત કેન્દ્ર શાસિત પ્રદેશને બીજી વખત જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા છે. આ શપથ ગ્રહણ સમારોહ શેરે કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો. જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ સવારે 11:30 વાગ્યે અબ્દુલ્લાને શપથ લેવડાવ્યા હતા. આ અવસર પર નેશનલ કોન્ફરન્સે તાકાતનું પ્રદર્શન કર્યું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, એનસીપીના સરદ જૂથમાંથી સુપ્રિયા સુલે, પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી, સીપીઆઈના ડી રાજા અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.